ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં છો ને? હવે તો તમને ખબર પડી ગઈ છે, આપણે આજે ચિત્રકામમાં પ્રેક્ટિસ વર્કશીટ છે, આની અંદર આપણે છેલ્લો પ્રશ્ન એટલે પ્રશ્ન 4, ક્વોલિટીનું ચિત્ર દોરો. જો તમારી પાસે આ પ્રેક્ટિસ વર્કશીટ છે તેની અંદર જો આવી રીતે ક્વોલિટીનું ચિત્ર તો આપેલું જ છે તમારા લોકોએ, અને અહીંયા તમને જગ્યા આપેલી છે, તો એની અંદર આપણે શું દોરવાનું છે? ક્વોલિટીનું ચિત્ર દોરવાનું છે. જો ટીચર તમને અહીંયા બોર્ડ પર દોરીને બતાવે છે તો તમારે અહીંયા એની બાજુમાં એટલે થોડીક એની બાજુમાં એટલે થોડીક દૂરથી દોરવાનું વ્યવસ્થિત. હા, પણ એક વાત તો છે, તમે આ ચિત્ર દોરો ને ત્યારે તમારે જો આવી આ ફૂટપટ્ટી છે તેનો ઉપયોગ કરવાનો નથી, તમારા હાથથી દોરવાની જાતે. એટલે કોઈ પણ ફૂટપટ્ટી કે બંગડી હોય ને આવ્યા લંબુ આવ્યા ગોળ દોરવા છે તો એનો પણ ઉપયોગ કરવાનો નથી, આપણે જાતે હાથથી દોરીશું. જો ટીચર દોરે છે એ પ્રમાણે તમે લોકો પણ દોરજો, બરાબર છે? જો ટીચર અહીંયા બોર્ડ પર દોરે છે બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. જો આ પહેલાં શું કરવાનું, આવી રીતે આવી રીતે ઉભી લીટી પાડવાની, બરાબર છે? આવી રીતે બે ઉભી લીટી પાડી દેવાની તમારી લોકોએ. પછી શું કરવાનું છે, પછી નીચેથી આવી રીતે થોડીક બીજી નાની લીટી પાડવાની, આવી રીતે બંને જગ્યાએથી થોડીક નાની નાની લીટી પાડવાની, જો ટીચરે કરી છે ને એ રીતે. અને પછી પાછળની નીચે આવી રીતે ઉભી બી લીટી, બરાબર છે? અને નીચે પણ કેવું છે, આમ ગોળ દોડેલું છે. જુઓ આવી રીતે ગોળ દોડેલું છે ને, એ રીતે ગોળ તમારે લોકોએ વ્યવસ્થિત દોડવાનું છે. અને આ ઉપરથી કેવું છે, આમ કેવું છે, ગોળ છે ને અડધું ગોળ જેવું, તો એવું તમારે આ અડધું ગોળ જેવું ઉપરથી દોડવાનું છે. જો આ ટીચર દોર્યું ને એવી રીતે, જો આવી રીતે દોડવાનું છે, અને પછી અંદર પણ આવી રીતે દોડવાનું છે. જો ટીચર તમને બતાવે છે બીજા ચોકથી, જુઓ તમે આવી રીતે તમારે દોડવાનું છે. એક અને આ બે, એવી રીતે અહીંયા નીચે પણ પાછી આવી રીતે આમ કરીને અહીંયા સુધી અને આમ કરીને અહીંયા સુધી. જો આ ટીચર દોરી છે ને એવી રીતે તમારે આવી રીતે ક્વોલિટી દોરવાની છે. પણ સીધી દોરવાની ફૂટપટ્ટીની મદદથી નહીં, તમારે જાતે હાથથી દોરજો અહીંયા, બરાબર છે? અને બહુ મોટી પણ નહીં અને બહુ નાની પણ નહીં, થોડીક વ્યવસ્થિત. જો આ ટીચરે દોરી છે ને એવી રીતે વ્યવસ્થિત તમારે આવી રીતે ક્વોલિટીની ચિત્ર આની અંદર દોરવાનું છે. તમે લોકો બધા દોરશો ને સરસ સરસ. બાય બાય.